તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતી ભુજ વિભાગ પોલીસ. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી માનનીય વિકાસ સહાય સાહેબ દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મ્ય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી તેરા તુજકો અર્પણ અભિગમ કાર્યવાહી કરવા સૂચના આપેલી, જે ઉમદા હેતુને સાર્થક કરવા સારું બોર્ડર રેન્જ માનનીય IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે સાહેબ દ્વારા પોલીસ આપણી મિત્ર છે તે સૂત્રને ધ્યાને રાખી કામગીરી કરવા માર્ગદર્શન આપી ગુમ થયેલ, ખોવાઈ ગયેલ, ચોરી થયેલ મોબાઈલ ફોન, પાકીટ, ડોક્યુમેન્ટ તથા વાહનો મળી આવેલ હોય અને કબજે કરવામાં આવેલ હોય તો તે મુદ્દામાલ પૈકી જે મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપી શકાય તે અંગે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પરત સોંપવા સૂચના આપેલી, જે આધારે ભુજ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓને ભુજ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનને કાર્યક્રમ સફળ બનાવવા માટે વધુમાં વધુ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવા માટે પ્રયત્નો કરવા સૂચના અને માર્ગદર્શન આપી મુંદ્રા તથા માંડવી તાલુકામાં આવતા મુંદ્રા, મુંદ્રા મરીન, પ્રાગપર, માંડવી, માંડવી મરીન, કોડાય તથા ગઢશીશા પોલીસ સ્ટેશનનો સંયુક્ત તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન ભુજ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને આજરોજ અહિંસાધામ પ્રાગપર ખાતે કરવામાં આવેલું. આજરોજ અમારા માનનીય DGP સાહેબ શ્રી દ્વારા એક લોકાભિમુખ થવા માટેનો એક ખૂબ જ સ્તુત્ય પ્રયાસ હતો કે જેમાં પોલીસ સ્ટેશનની અંદર જે કોઈ પણ ગુનાના કામે મુદ્દામાલ કબજે લેવામાં આવેલ હોય અને એ પરત કરવામાં પ્રજાને ખૂબ જ હાલાકી પડતી હોય તો તે તમામ સિસ્ટમમાં મદદરૂપ થઈ અને બને એટલી વહેલી તકે કોઈ પણ જાતની તકલીફ વગર મુદ્દામાલ પરત એમનો થાય અને એમની વસ્તુ એમને સારી રીતે પરત થાય એના માટેના પ્રયાસો કરવા માટેનું એક સાહેબશ્રીનું સૂચન હતું. એ સૂચન મારા ડિવિઝનના તમામ અધિકારીશ્રીઓએ ખૂબ હર્ષ અને ઉલ્લાસભેર ઝીલી લીધું અને ખૂબ જ સરસ રીતે આ કામ પાર પાડ્યું અને અમારા તમામ અધિકારીઓએ ઘનિષ્ઠ પ્રયાસો કરી અને શક્ય તેટલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી વધુમાં વધુ મુદ્દામાલ માણસોને કોઈ પણ જાતની વિના વિલંબે વિના તકલીફે મળી રહે એના માટેનો પ્રયત્નો કર્યા. એના ફલશ્રુતિ રૂપે આજરોજ અધિકારીઓ દ્વારા 70 ગુનાના મુદ્દામાલ કે જે એમને પરત આપવામાં ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ હતી એ તાત્કાલિક પૂરી કરી અને પરત કરવામાં આવેલ છે, જેમાં મુંદ્રા પોલીસ સ્ટેશન દ્વારા 15 અરજદારોના કુલ કિંમત રૂપિયા 10,80,000નો મુદ્દામાલ પરત કરેલ, પ્રાગપર પોલીસ સ્ટેશન દ્વારા 15 અરજદારોના કુલ કિંમત રૂપિયા 3,84,500નો મુદ્દામાલ પરત કરેલ, કોડાય પોલીસ સ્ટેશન દ્વારા 9 અરજદારોના કુલ કિંમત રૂપિયા 66,000નો મુદ્દામાલ પરત કરેલ, મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન દ્વારા 5 અરજદારોના કુલ કિંમત રૂપિયા 2,02,500નો મુદ્દામાલ પરત કરેલ, ગઢશીશા પોલીસ સ્ટેશન દ્વારા 8 અરજદારોના કુલ કિંમત રૂપિયા 69,500નો મુદ્દામાલ પરત કરેલ, માંડવી પોલીસ સ્ટેશન દ્વારા 6 અરજદારોના કુલ કિંમત રૂપિયા 43,800નો મુદ્દામાલ પરત કર્યું, માંડવી મરીન પોલીસ સ્ટેશન દ્વારા 1 અરજદારને તેઓનું પાકીટ પરત કરેલું, તેમજ પ્રાગપર અને મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 14 મહિલાઓ અને 2 ભાઈઓ સાથે લોનના નામે ઠગાઈ થયેલ હોય જે અંગે કંપની દ્વારા કેસ કરેલ હોય, જે હકીકતે રૂપિયા ગુમાવેલ હોય અને ફરિયાદી હોવા છતાં આરોપીની સ્થિતિમાં આવી ગયેલ હોય, જેની રજૂઆત સાંભળી પોલીસે પોલીસ દરમિયાન કામગીરી કરી અંતે ફાઇનાન્સ કંપનીને આ 16 લોકો પર નેગોશિયેબલ એક્ટ હેઠળ અલગ અલગ રાજ્યોમાં કેસો કરેલા હોય જે કંપનીના કન્વિન્સ થતાં તેઓ કેસો પરત લઈ કંપની દ્વારા જે રકમનું ફ્રોડ થયેલું તે 11,273 માફ કરી અરજદારોના ડોક્યુમેન્ટ પરત અપાવેલ છે. તારા બાસુ હટડીથી આવીશું. જાડેજા, અમારી પાસે તો બહુ ચીટાઈ કરી, હા પૈસા મારા લઈ લીધા, લોન દીધી નહીં પૂરી અને પૈસા તો હમરા દીધા જ નથી, થોડા જાજા દીધા અને બીજા એને રાખ્યા. અમાર ભાઈ કઈ કઈ સંસ્થા હતી, શું ફાઇનાન્સ હતું? ફાઇનાન્સ કંપની, ઇલેક્ટ્રોનિક ફાઇનાન્સ, ઇલેક્ટ્રોનિક ફાઇનાન્સમાંથી લોન મળી હતી. અચ્છા, પહેલે લોન લીધી? હા,
પછી એમને શું કીધું તમને? સબસિડી 1,10,000 લીધા હતા, પછી કહે છે કે પ્લોટ તમને દેશું, એ બાબતે અમારી માટે રકમ લીધી પણ એ રકમ અમને મળી નહીં પાછી. પછી અમારે 3,00,000 લોન હતી ને 36 હપ્તા કીધા, પણ એના બદલે અમને કંપનીવાળાની જાણ કરી કે તમારા 60 હપ્તા થયા, પછી અમે હપ્તા ભરવાનું બંધ કર્યું, પછી અમે બધું કાર્યવાહી કરી. સાહેબની બહુ મસ્ત થઈ, સાહેબે બહુ કરી, અમારા અમારી રકમ એટલી ભરવાની આવી નહીં. સામે અમને 2,61,000 અમારા ખાતામાં આવ્યા હતા, એમાંથી 1,10,000 મેં શોકેત સાહેબને દીધા હતા, એ પણ અમને પાછા મેળવ્યા. મેં હપ્તા ભર્યા હતા એ એમાં માઇનસ કર્યા, એમ કરીને મારા 1,07,661 રૂપિયા ભરવાના આવ્યા હતા. અમારી સાથે કેટલી બહેનો સાથે ચીટિંગ થઈ હતી? અમે 14-16 બહેનો છીએ. પોલીસની કામગીરી વિશે બે શબ્દ. ત્રિવેદી સાહેબનો બહુ આભાર માની છે, જાડેજા સાહેબનો. જાડેજા સાહેબ આગળ અમે ગયા હતા, બહુ મસ્ત અમને સ્વભાવ માન આપ્યો. પછી ત્રિવેદી અમારા વકીલ સાહેબે બહુ મહેનત કરી. ત્રિવેદી સાહેબે જાડેજા સાહેબનો બહુ ખૂબ ખૂબ આભાર માની છે કે અમારો બહુ જ કામગીરી બરાબર થઈ ગઈ, અમારે રકમ એટલી ભરવાની ના આવી. આમ કુલ 59 અરજદારોના કુલ કિંમત રૂપિયા 18,46,300નો મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે. આ સફળ કામગીરીમાં ભુજ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ, મુંદ્રા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમર તથા પ્રાગપર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએસ ત્રિવેદી, માંડવી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી શિમ્પી તથા માંડવી મરીન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ સોલંકી તથા કોડાઈ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ વાઘેલા, ગઢશીશા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ ચૌધરી તથા મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન ડી જાડેજા વગેરે અધિકારી તેમજ આ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલા હતા. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઇલેન્ડ આંબલી, જંબોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો, સંગાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, સંગાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંગાર રામજીભાઈ આર, 9909450515.